વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બરાબર ખ્યાલ આવે છે આ ચેપ્ટરમાં? જોજો, ક્ષેત્રફળમાં હજી થોડુંક આગળ વધીએ. નેક્સ્ટ રકમ શું કહે છે? વાય સ્ક્વેર ઇક્વલ ટુ નાઇન એક્સ એટલે કે એક્સ વખતે સિંગલ ઘાતને વાયનો સ્ક્વેર, એટલે પરવલે નક્કી. હવે કોની સિંગલ ઘાત છે? તો કે એક્સની. એનો સહગુણક 9 એટલે કે ધન. તો વાય અક્ષની, સોરી, એક્સ અક્ષની ધન દિશા પર એ પરવલે થશે. અને એમાં પ્લસ કે માઇનસ કંઈ છે નહીં, કંઈ ઉમેર્યું કે કંઈ બાદ કર્યું નથી. મતલબ ઉગમ બિંદુથી જ ટર્ન લેશે. તો એવું એક પેલા પરવલે દોરીએ, જુઓ. હવે શું કહે છે? એક્સ અક્ષ અને રેખાઓ એક્સ બરાબર 2 અને એક્સ ઇક્વલ ટુ 4. તો એક્સ ઇક્વલ ટુ 2 આશરે આપણે અહીંયા દોરીએ, અને એક્સ ઇક્વલ ટુ 4 એ આપણે અહીંયા દોરીએ. તો એ એક્સ અક્ષ ક્યાં છે? આ આવશે 4 0, ના આવશે 2 0. દ્વારા આવરૂ પ્રથમ ચરણમાં, ધ્યાન રાખજો, પ્રથમ ચરણ એટલે આ વસ્તુ બહુ અગત્યનું છે. પ્રથમ ચરણ એટલે ઉપરનો ભાગ, એટલે આ ભાગનું જ ક્ષેત્રફળ મેળવવાનું થાય. તો લિમિટ તો ક્લિયર થઈ ગઈ, 2 થી 4. તો 2 થી 4 લિમિટ અને પરવલય. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન 2 થી 4, એક્સ અક્ષ પર લિમિટ વાયને કરતા, વાયને કરતા બનાવો તો શું થાય? 3√x. પ્રથમ ચરણ છે એટલે ધન જ લેવું પડશે. તો ઇઝ ઇક્વલ ટુ 3 સાઈડ ઉપર લઈ લઈએ, એક્સ રેસ ટુ 3/2, આગળ 2/3, 2 થી 4. આ 2/3 આવે એટલે આગળ 2 થઈ ગયું. હવે 4 મૂકીએ અહીંયા, તો 4√2 અને 2³ એટલે 8, માઇનસ 2 મૂકીએ અહીંયા, તો 2√ એ √2 અને √2³ એટલે 2√2. તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ મતલબમાં 16 − 4√2, આ આપણો આન્સર. આટલો એકમ. નેક્સ્ટ હવે શું કે જો, ઉપરે એક્સ સ્ક્વેર અપોન 16 પ્લસ વાય સ્ક્વેર અપોન 9 પ્લસ ઇક્વલ 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. મિત્રો, આવું આપણે આગળ જોયું છે. એક્સના એ બરાબર 4 થાય, બી બરાબર 3 થાય, તો પાય એબી 12 એબી જવાબ આવવો જોઈએ. બરાબર, કારણ કે પાય એબી સૂત્ર છે. તો આપણે આવું કોઈ સંખ્યા હોય તો ઉપરે ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું તે જોઈ લઈએ. હવે એક્સના છેદમાં એ બરાબર 4 છે અને બી બરાબર 3 છે, તો એ મોટું, તો એક્સ અક્ષ પર સંમિત, એટલે એક્સ અક્ષ એ મુખ્ય અક્ષ થશે આ ઉપલયની. તો એવું ઉપર દોરીએ, આ થશે 4 0 0 3. આખા ઉપર ક્ષેત્રફળ મેળવવું છે. આપણે શું કરશું? પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવી ગુણ્યા 4. તો પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવીએ, આઈ બરાબર ઇન્ટીગ્રેશન 0 થી 4, એક્સ અક્ષ પર લિમિટ વાયને કરતા બનાવવાનું, ઇન્ટીગ્રેશન 0 થી 4. હવે જો એમાંથી વાયને કરતા બનાવીએ તો શું થાય? આ એક્સ સ્ક્વેર બાય 16 પેલી બાજુ, એટલે કે 1 − x² / 16, મતલબમાં 16 − x² / 16. હવે 9 પેલી બાજુ જાય પછી જો રૂટ લો તો 3/4 જે આગળ આવશે, 3/4 ઇન્ટુ રૂટ ઓફ 16 − x² dx. આનું સંકલન આપણે કરવાનું થશે. તો ઇઝ ઇક્વલ ટુ આ 3/4 સાઈડ ઉપર આવવાનું સૂત્ર, x/2 16 − x² પ્લસ a² / 2, એ એટલે 4 છે પણ સ્ક્વેર કરે એટલે 16 ના છેદમાં 2, સાઈન ઇન્વર્સ x/4 0 થી 4. તો ઇઝ ઇક્વલ ટુ 3/4. જો 0 પહેલા 4 મૂકી દો, 16 − 16 0 ભાગ આ 16 ના છેદમાં 2, આ શું થાય? સાઈન ઇન્વર્સ 1 એટલે π/2. 0 મૂકેલ આ ભાગે 0 અને સાઈન ઇન્વર્સ 0 0, આ પણ 0. સાદરૂપ આપો, ઇઝ ઇક્વલ ટુ આ 4 કેન્સલ એટલે 3/4 ઇન્ટુ અહીંયા વધશે 4π, ઇઝ ઇક્વલ ટુ 3π. આ તો આઈ મળ્યું, તો એ બરાબર, ધેર ફોર એ ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ આઈ, એટલે 4 મોડ ઓફ 3π. 3π બંને ધન, માનાથી કંઈ જરૂર નથી, એટલે 12π એકમ આ એનો આન્સર થયો.
ख्याल आए आ रीते बहुत सीम्पल है तुमने खाली एटली खबर पड़ी जो लिमिट कई लेवी और कोने चल कोने करता बनाव थे। नेक्स्ट जुए जो रेखा एक्स इक्वल टू ए एक्स इक्वल टू वाई स्क्वेर एक्स इक्वल टू फोर वडे आवृत प्रदेश बे सरखा भाग में विभाजन करे छे तो स्मोल ए मेळवो छे इनसोर्ट परवल छे मतलब भैया वाई स्क्वेर इक्वल टू एक्स एक्स अक्ष नी सिंगल घात सहगुणक धन એટલે एक्स अक्ष पर धन एक्स अक्ष धन दिशा में परवल थशे पहेला ए दोरी एटलू કોઈ ઉમેર્યું કે બાદ થયેલી ઉગમ બિંદુ થીટા લેવાનું થશે પરવલય જે એક્સ ઇક્વલ ટુ ફોર તો પેલા આપણે એક્સ ઇક્વલ ટુ ફોર દોરીએ ધારો કે એ અહીંયા છે એક્સ ઇક્વલ ટુ ફોર તો આ બિંદુ કયું થઈ ગયું ફોર ઝીરો હવે આ પરવલય અને આ રેખાનું હજી એક રેખા છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બે સરખા ભાગ કરે છે તો સરખા ભાગ થાય તો અહીંયા કંઈક વચ્ચે હશે ए जीरो मतलब मां आ तो उगम बिंदु छे जीरो जीरो आनु मतलब ये थियो कि जीरो थी ए मां जे भाग हशे एटलो ज भाग ए थी फोर नो हशे आ तमे कही सको तो हूँ कही सकू अहीं इंटीग्रेशन जीरो थी ए वाय डी एक्स इज इक्वल टू इंटीग्रेशन ए थी फोर वाय डी एक्स कही सकाय ने કારણ કે બે સરખા ભાગ છે જો આ બંને સરખા ભાગ હોય તો જીરો થી એ માં જે સંકલન થાય એ જ સંકલન એ થી ફોર માં થવું જોઈએ વાય અક્ષ એક્સ અક્ષ પર લિમિટ વાયને કરતા બનાવવાનું થશે વાયને કરતા બનાવવા તો શું થશે ત્યાં રૂટ એક્સ કારણ કે એક્સ અક્ષની ધન દિશામાં આખો ભાગ છે તો ત્યાં રૂટ એક્સ લઈ લેવાનો બદલામાં જીરો થી એ રૂટ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ થી ફોર રૂટ એક્સ ડીએક્સ मतलब में एक्स रेस टू थ्री बाय टू आग टू बाय थ्री जीरो थी ए इज इक्वल टू टू बाय थ्री एक्स रेस टू थ्री बाय टू ए थी फोर बे पाथी टू बाय थ्री कैंसल लिमिट मूकी दो ए रेस टू टू बाय थ्री थ्री बाय टू इज इक्वल टू अहीं पहला तो फोर मूकी दो फोर रेस टू थ्री बाय टू शू थाय एट माइनस ए रेस टू थ्री बाय टू आ आप तो टू ए रेस टू थ्री बाय टू इज इक्वल टू एट मतलब मां ए रेस टू थ्री बाय टू इज इक्वल टू फोर तो ए बराबर फोर रेस टू टू बाय थ्री અથવા ટુ રેસ ટુ ફોર બાય થ્રી એવું પણ લખી શકાય તો આ એની એનું મૂલ્ય બરાબર છે નેક્સ્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન રૂટ ટુ દ્વારા વર્તુળાકાર પ્રદેશ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર વર્તુળ છે તો પેલા વર્તુળ દોરીએ અને ઉગમ બિંદુ કેન્દ્ર છે મતલબમાં ઉગમ બિંદુ પ્રમાણિત વર્તુળ કહેવાય આ તો પ્રમાણિત વર્તુળ દોરવાનું ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવું ત્રિજ્યા એ હોવાથી આ બધા બિંદુ આવા થશે હવે શું કે જુઓ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન રૂટ ટુ તો આ જીરો અને અહીંયા એ તો એ અપોન રૂટ ટુ એની વચ્ચે ક્યાંક હશે તો એવી આપણે એક રેખા દોરીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ છે બધા શિરોલંબ રેખા હશે તો આ શિરોલંબ રેખા લઈ લઈએ આપણે આ બિંદુ કયું થાય એ અપોન રૂટ ટુ જીરો માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ જોજો વર્તુળ અને આ રેખા એના વચ્ચે એક આ ભાગ કપાય છે આ ભાગ મોટો અને એક આ નાનો ભાગ તો આ નાના ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે છે ને નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું તો આપણે એ અપોન રૂટ ટુ થી એ ની લિમિટ લઈ લઈએ પણ એ લિમિટમાં આ બેમાંથી કોઈ એક જ ભાગનું ક્ષેત્રફળ મળશે એટલે આપણે છેલ્લે શું કરી નાખશું ઇન્ટુ ટુ બરાબર તો ક્ષેત્રફળ મળે જોજો આઈ બરાબર એ અપોન રૂટ ટુ થી એ વાય ડી એક્સ તો વાયને ત્યાં કરતા બનાવો તો શું થશે ડાયરેક્ટ રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ આનું સંકલન શું થાય એક્સ બાય ટુ
माइनस एक्स स्क्वेर प्लस ए स्क्वेर बाय टू साइन इनवर्स एक्स बाय ए लिमिट छे ए अपॉन रूट टू थी ए। तो पहला ए मुकिए आ भाग जीरो अहीं ए मुकिए एटले ए स्क्वेर बाय टू इंटू पाई बाय टू माइनस हवे ए स्क्वेर बाय टू मुकिए जो ए स्क्वेर बाय रूट टू मुकिए तो जो जो अहीं ए बाय रूट टू एटले अहीं शुं थशे ए बाय टू रूट टू अहीं मुकिए तो ए स्क्वेर माइनस ए स्क्वेर बाय टू बदलामां ए स्क्वेर बाय टू इनशोर्ट ए अपॉन रूट टू प्लस अहीं मुकिए ए अपॉन रूट टू एटले साइन इनवर्स वन अपॉन रूट टू पाई बाय फोर एटले ए स्क्वेर बाय टू इंटू पाई बाय फोर एटले शू थयुं सादरूप इज इक्वल टू पाई ए स्क्वेर बाय फोर माइनस ए स्क्वेर बाय फोर माइनस पाई ए स्क्वेर बाय एट। तो पाई ए स्क्वेर बाय फोर माइनस पाई ए स्क्वेर बाय एट मतलब पाई ए स्क्वेर बाय एट माइनस ए स्क्वेर बाय फोर આ મતલબ એ સ્ક્વેર બાય એટ કોમન લઈ લો તો શું થશે પાય માઇનસ ટુ બરાબર પણ અહીં આપણે ઇન્ટુ ટુ કરવું છે તો એ ઇઝ ઇક્વલ ટુ ટુ મોડ ઓફ આઈ એટલે ટુ મોડ ઓફ આપણે આમાંથી એ સ્ક્વેર બાય એટ કોમન લઈ જ લઈએ છે તો એ શું વધ્યું પાય માઇનસ ટુ તો આ ટુ ટુ કેન્સલ હવે આ ખાસ ધ્યાન રાખજો આ એ સ્ક્વેર તો ધન જ છે પણ આ પાય માઇનસ ટુ ધન થાય કે ઋણ થાય તો પાય ત્રણ પોઈન્ટ ચૌદ માઇનસ બે ધન જ થાય જો ધારો કે ટુ માઇનસ પાય હોય ટુ માઇનસ પાય તો ટુ માઇનસ પાય ઋણ થાય તો આ માનાંક છોડો તો ટુ માઇનસ પાયને બદલી નાખવાનું પાય માઇનસ ટુ કરી દેવાનું બરાબર એટલે બાદ બાકી હોય તારે ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા શું થશે એ સ્ક્વેર બાય ફોર કાઉન્સમાં પાય માઇનસ ટુ એકમ આ એનો આન્સર થશે બરાબર હજી આપણે આનું જોવું છે પેલા આનું લખી લો આગળ જોઈએ મિત્રો બહુ મસ્ત ક્ષેત્રફળના દાખલાઓ છે જો હવે હવે ખાસ જોશો તમે તો હવે બબે વિધેય આવશે તમને બબે વક્રો આપેલા હશે જેમ કે અહીંયા જુઓ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર અને એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વાય આ બંને વિધેય આપણને આપેલા છે તો મિત્રો ખાસ ધ્યાન જો રકમમાં તમને બે વિધેય આપેલા હોય તો સૌથી પહેલું કામ એ બંને વિધેયનું છેદબિંદુ મેળવવું પડે જે બંને તમને વક્રો આપેલા હોય એ બંને વક્રનું છેદબિંદુ મેળવવું પડે તો આપણે પહેલા છેદબિંદુ મેળવીએ પછી દોરીશું બરાબર તો આપેલ વક્રનું છેદબિંદુ મેળવતા તો છેદબિંદુ મેળવો તો શું કહો એક્સની કિંમત જે છે આમાં મૂકી દો એટલે કે થ્રી રૂટ થ્રી વાય સ્ક્વેર આમાં મૂકો રૂટ થ્રી વાય તો શું થાય થ્રી વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર મતલબ ફોર વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ વન ઇન શોર્ટ વાયનું મૂલ્ય પ્લસ ઓ માઇનસ વન તો વાયનું મૂલ્ય પ્લસ ઓ માઇનસ વન અહીંયા મૂકો ધેર ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દઈએ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી તો છેદબિંદુ શું થયું છેદબિંદુ પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી પ્લસ ઓર માઇનસ વન થાય હવે આપણે વક્ર દોરીએ જોજો તો એક તો પહેલાં વર્તુળ છે તો વર્તુળ દોરીએ ત્રિજ્યા ટુ છે તો આ થશે ટુ જીરો આ થશે જીરો ટુ હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વાય તો એક્સ ઇક્વલ ટુ રૂટ થ્રી વાય આમાં તમે જુઓ એક્સ ને વાય બે ચલ છે બંને સિંગલ કાચી પેલા રેખા થઈ ગઈ હવે એમાં કોઈ પણ કોન્સ્ટન્ટ કિંમત નથી મતલબ જો કોન્સ્ટન્ટ ન હોય તો તે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય બરાબર હવે એક્સ આ રૂટ થ્રી વાય ના બદલાવ તો એક્સ માઇનસ રૂટ થ્રી વાય બદલવામાં એ કયા ચરણમાં થાય પહેલા અને ત્રીજા ચરણમાં એક ધન અને એક ઋણ આ રીતે થશે
બંને ધન અથવા બંને ઋણ એ પ્રમાણે આપણે રેખા દોરીએ. તો છેદ બિંદુ જો એક રૂટ થ્રી વન અને આ છે માઇનસ રૂટ થ્રી અને માઇનસ વન. આપણે તો ક્યાં મેળવવું છે? પ્રથમ ચરમમાં. તો હવે જો પ્રથમ ચરમમાં તો બે ભાગ થયા, આ બે ભાગ થયા, એમાં કયા ભાગનું મેળવવું છે? તો ક્યાં કીધું છે એક્સ અક્ષ દ્વારા, તો એમાં એક્સ અક્ષ હોવી જોઈએ. તો એક્સ અક્ષ વાળો ભાગ કયો? તો કે આ ભાગ, આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. બરાબર છે. હવે જોજો મિત્રો, કઈ લિમિટ લેવી? જો તમે ડાયરેક્ટ ઝીરો થી ટુ લેશો, આ ઉગમ બિંદુ તમને ખબર છે, જો તમે ડાયરેક્ટ ઝીરો થી ટુ લેશો તો ટુથી આમ લંબ વિચારો, આમ આમ તમે લંબ વિચારો, તો અહીંયા આ ભાગ જે છે, આ ભાગ, એ ભાગ વધારાનો આવી જશે. તમે આમ વિચારો, આમ આમ, તો નીચે આ ભાગ જે છે એ ત્યાં વધારાનો આવી જશે. તો એ ભાગ તમે જોશો તો એ એ ભાગનું ક્ષેત્રફળ વધારાનું થાય, એ તો લેવાય નહીં. બરાબર. તો આપણે શું કરવું પડે હવે? તો ઝીરોથી ટુ આખું ન લેવાય. જો તમારે કરવું હોય તો અહીંથી અહીંથી એક લંબ દોરો. તો આ બિંદુ કયું થાય? રૂટ થ્રી થી ઝીરો. તો એક વખત તમે ઝીરોથી રૂટ થ્રી લો અને એક વખત રૂટ થ્રી થી ટુ લો. આ રીતે બે ભાગ કરો. ઝીરોથી રૂટ થ્રી એમાં જો વર્તુળ નથી આવતું, ફક્ત રેખા આવે છે. તો જે તમે લિમિટ લો છો એ લિમિટમાં જે વક્ર આવે તે વક્રનું જ સંકલન કરવાનું થાય. એટલે આમાં ખાલી રેખા આવે છે. ઝીરોથી રૂટ થ્રીની લિમિટમાં ફક્ત રેખાનું સંકલન કરવાનું થાય. અને રૂટ થ્રીથી ટુ એમાં ફક્ત વર્તુળ છે, રેખા નથી, તેમાં ખાલી વર્તુળનું સંકલન કરવાનું થાય. બરાબર. આ રીતે બે ભાગ કઈ તમે કરી શકો છો. અથવા જો તમે વાય અક્ષ પર લિમિટ લો, ઝીરોથી વન વાય અક્ષ પર આ ભાગ, તો એમાં આખો ભાગ આ જ આવે, બીજો કોઈ ભાગ આવતો નથી. તો એ વધારે બેટર થશે ઝીરોથી વનમાં. બરાબર. તો એ ઝીરોથી વનમાં શું કરીએ આપણે? તો આઈ બરાબર ઝીરોથી વન. હવે જો બે વક્ર હોય, બે વક્ર, એક તો આ રેખા છે અને એક વર્તુળ છે, તો બે વક્ર આપેલા હોય તો અહીંયા એક વસ્તુ ક્લિયર છે, વાય એક્સ પર લિમિટ લઉં છું એટલે વાય એ આપણો ચલ થયો. તો બંનેમાંથી કોને કરતા બનાવવાનું? એક્સને. બંનેમાંથી કોને કરતા બનાવવાનું? એક્સને. બંનેમાં જે એક્સ કરતા બનેલું છે એ ત્યાં શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? બાદ કરવાનું. જેમ કે આમાં તમે જુઓ, એક્સને કરતા બનાવવા શું થાય? રૂટ ઓફ ફોર માઇનસ વાય સ્ક્વેર માઇનસ, આમાંથી એક્સને કરતા બનાવવા શું થાય? તો કે રૂટ થ્રી વાય. હવે આનું સંકલન, આનું સંકલન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ વાય બાય ટુ ફોર માઇનસ વાય સ્ક્વેર પ્લસ ફોર બાય ટુ સાઇન ઇન્વર્સ વાય બાય ટુ માઇનસ રૂટ થ્રી વાયનું. તો રૂટ થ્રી વાય સ્ક્વેર બાય ટુ ઝીરોથી વન. તો ઇઝ ઇક્વલ લિમિટ મૂકીએ, પહેલાં વન મૂકીએ. અહીંયા વન મૂકો શું થાય? આ રૂટ થ્રી અને આ વન બાય ટુ, મતલબ રૂટ થ્રી બાય ટુ. અહીંયા વન મૂકીએ તો આ તો ટુ અને સાઇન ઇન્વર્સ વન બાય પાઈ બાય સિક્સ, એટલે વન બાય ટુ ઇન્ટુ પાઈ બાય સિક્સ, સોરી ટુ ઇન્ટુ પાઈ બાય સિક્સ, એટલે કે ટુ પાઈ બાય સિક્સ પ્લસ અહીંયા માઇનસ છે તો અહીંયા મૂકીએ માઇનસ રૂટ થ્રી બાય ટુ. ઝીરો મૂકીએ એટલે આ ભાગ ઝીરો, સાઇન ઇન્વર્સ ઝીરો ઝીરો, અને અહીંયા મૂકો એ પણ ઝીરો. ઝીરો મૂકવાની જરૂર નથી. તો આ રૂટ થ્રી બાય ટુ, રૂટ થ્રી બાય ટુ કેન્સલ, અને અહીંયા ટુ ટુ કેન્સલ, મતલબ આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય થ્રી. ધેર ફોર એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય થ્રી એકમ. એટલે મિત્રો આ રીતે તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો. બરાબર. એટલે ખાસ કાં તો બે ભાગ કરો, બે ભાગ ન કરો તો વાય એક્સ પર લિમિટ લઈ લો. તો વાય એક્સ પર લિમિટ લેવી ઇઝી પડશે. બરાબર છે. નેક્સ્ટ, પરવલે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. પેલા બંને જે જે વિધેયો આપે છે, વક્ર આપેલા છે, એનું છેદબિંદુ મેળવવું પડશે. તો પેલા આપેલ વક્રનું છેદબિંદુ મેળવતા
તો બંને બાજુ વાય વાય સરખાવી દઈએ તો શું થાય? ધેર ફોર એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ મોડ એક્સ. આ મોડ એક્સ છે એની જગ્યાએ હું પ્લસ ઓર માઇનસ લઈ લો તો ઇમ્પ્લાઇઝ એ પ્લસ ઓર માઇનસ ને આ બાજુ લાવો. એક્સ કોમન તો આના પર શું થયું? જો એક તો એક્સ બરાબર ઝીરો, અલ્પવિરામ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અને જી એક એક્સ ઇક્વલ ટુ માઇનસ વન. હવે જો એક્સ બરાબર ઝીરો લઈએ આપણે તો વાય બરાબર એ ઝીરો, જો એક્સ ઇક્વલ ટુ વન લઈએ તો વાય ઇક્વલ ટુ એ પણ વન, અને જો એક્સ ઇક્વલ ટુ માઇનસ વન લઈએ તો વાય ઇક્વલ ટુ એ પણ વન થાય. આમાં મૂકી દો એક્સની કિંમત. તો છેદ બિંદુ કયા થયા? છેદ બિંદુ એક તો ઝીરો ઝીરો, વન વન, માઇનસ વન અને વન થાય. હવે વક્ર દોરી જુઓ. એક તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, વાયની સિંગલ ઘાત અને સહગુણક ધન, એટલે વાય એક્સની ધન દિશામાં એ પરવલય થશે. અને વાય ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ, માનાંક વિધેયનો આલેખ તમને ખ્યાલ છે મિત્રો, વી આકારનો હોય તો એ વી આકારનો આલેખ આવો થશે. આ છે બિંદુ વન વન, આ ઝીરો ઝીરો, માઇનસ વન વન. તો આ ક્ષેત્રફળ, આમાં બીજું કોઈ વસ્તુ કીધું નથી, કોઈ ચરણ કે એવું કીધું નથી, તો આખો પ્રદેશ થશે. આખા ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે આપણે. તો આપણે એક કામ કરીએ, બંને ભાગ સરખા છે, પ્રથમ ચરણમાં આવેલ ભાગનું ક્ષેત્રફળ મેળવી ગુણ્યા બે કરી નાખશું. તો પ્રથમ ચરણમાં એક્સ અક્ષ પર લિમિટ લઉં ઝીરોથી વન, અને બંને બાદ બાકી, તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન ઝીરોથી વન, એક્સ અક્ષ પર લિમિટ લઉં છું તો વાયને કરતાં બનાવ થાય, તો આ તો આપ્યું જ છે એક્સ સ્ક્વેર માઇનસ, જોજો મોડ ઓફ એક્સ. પ્રથમ ચરણમાં એક્સ ધન છે, માનાંકની કોઈ જરૂર નથી, તો આ જે વાય ઇક્વલ ટુ મોડ એક્સ છે ત્યાં શું લઈ લઉં? એક્સ. તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ડીએક્સ. હવે આનું સંકલન, તો ચોરસ કાઉન્સમાં એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ, ઝીરોથી વન લિમિટ મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી માઇનસ વન બાય ટુ, ટુ માઇનસ થ્રી માઇનસ વન બાય સિક્સ, એ ઇઝ ઇક્વલ ટુ ટુ મોડ ઓફ આઈ, એટલે કે ટુ માઇનસ વન બાય સિક્સનો માનાંક એટલે પ્લસ વન બાય સિક્સ, તો અહીંયા આવશે વન બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી એકમ થશે મિત્રો. આ રીતે બરાબર લખી લો. આટલું હજી આગળ બે દાખલા ગણવા છે આપણે, લખી લો. આગળ જોઈએ, તો અહીંયા પાછા બે વક્ર જો, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય અને રેખા એક્સ ઇક્વલ ટુ ફોર વાય માઇનસ ટુ, બે વક્ર છે. તો શું કરવાનું? પહેલા બંને વક્રનું છેદબિંદુ મેળવતા, તો વક્રનું છેદબિંદુ મેળવતા તો જો આ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ આ ફોર વાય છે, એ ફોર ની જગ્યાએ શું લખાય? એક્સ પ્લસ ટુ લખાય. તો હું એક્સ પ્લસ ટુ લખી દઉં અહીંયા, એક્સ પ્લસ ટુ પેલી બાજુ શું લખાય? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, જેનો અવયવ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો, મતલબમાં એક્સ ઇક્વલ ટુ ટુ અને એક્સ ઇક્વલ ટુ માઇનસ વન. જો એક્સ ઇક્વલ ટુ ટુ તમે આમાં મૂકી દો, આમાં કે આમાં ગમે તે એકમાં મૂકો, એક્સ ઇક્વલ ટુ ટુ તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અહીંયા મૂકીએ તો વાય ઇક્વલ ટુ વન થશે, અને એક્સ ઇક્વલ ટુ માઇનસ વન મૂકીએ માઇનસ વન તો વન બાય ફોર થશે અહીંયા,
તો છેદબિંદુ શું થાય? ટુ વન અને માઇનસ વન, વન બાય ફોર થાય. હવે વક્ર દોરીએ, જુઓ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય, તો વાય અક્ષની ધન દિશા પર પરવલી થયો. હવે રેખા છે x is equal to 4y minus 2, રેખા દોર્યું હોય તો એ રેખા x અક્ષ અને y અક્ષને ક્યાં છેદે એ ચેક કરી લો. તો x અક્ષને તો y બરાબર 0, તો x equal to minus 2 આ બાજુ ક્યાંક આવશે. અને જો y અક્ષને એટલે x બરાબર 0 લઈ લો તો y equal to 1 by 2 ઉપર આવશે, એક અહીંયા અને એક ઉપર, મતલબમાં એ રેખા આ રીતે આવશે બરાબર. એક તો અક્ષોને ક્યાં છેદે છે તેના પરથી રેખા નક્કી થાય, અને છેદબિંદુમાંથી બંને ધન અને એક માઇનસ અને એક ધન, એક્સ ઋણ ને વાય ધન, એના ઉપરથી પણ ખબર પડે કે એક પ્રથમ ચરમમાં છે ટુ વન અને એક બીજા ચરમમાં છે માઇનસ વન અને વન બાય ફોર. આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. કોઈ અક્ષ કે કોઈ વસ્તુ કીધું નથી, ખાલી બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે આનું ક્ષેત્રફળ મેળવવું છે. એક્સ અક્ષ પર લંબ લઈ લો, તો એક્સ અક્ષ પર લંબ દોરો તો આ માઇનસ વન ને ટુ, એટલે માઇનસ વન થી ટુ ની તમે લિમિટ લઈ શકો છો. તો i બરાબર માઇનસ વન થી ટુ, એક્સ અક્ષ પર લિમિટ y ને કરતા બનાવવાનું, આમાંથી y ને કરતા બનાવતો એક્સ સ્ક્વેર બાય ફોર માઇનસ, આમાંથી y ને કરતા બનાવો એક્સ પ્લસ ટુ બાય ફોર. આપણે એક કામ કરીએ, છેદમાં ફોર કોમન લઈ લઈએ અને પછી સંકલન કરીએ, તો ઇઝ ઇક્વલ ટુ 1 બાય ફોર એક્સ સ્ક્વેર નું સંકલન, એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ એક્સ નું સંકલન, એક્સ સ્ક્વેર બાય ટુ, આ માઇનસ અહીંયા જાય માઇનસ પ્લસ નું માઇનસ થી ટુ વધે ટુ નું સંકલન, ટુ એક્સ માઇનસ વન થી ટુ, તો ઇઝ ઇક્વલ ટુ 1 બાય ફોર, પેલા આપણે ટુ મૂકીએ તો શું થાય, જો 8 બાય થ્રી માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ, હવે માઇનસ વન મૂકીએ તો માઇનસ વન થર્ડ માઇનસ વન બાય ટુ અને પ્લસ ટુ, તો ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર. આ શું થાય, આ માઇનસ સિક્સ, એટ બાય થ્રી માઇનસ સિક્સ, એટલે આઠ ઓછા અઢાર, એટલે માઇનસ દસના છેદમાં ત્રણ થાય ને, આ માઇનસ છ, છ તરી અઢાર, એટલે માઇનસ અઢાર વત્તા આઠ, એટલે માઇનસ દસ ના છેદમાં ત્રણ માઇનસ, આ શું થાય, છ લસા, એટલે માઇનસ ટુ માઇનસ થ્રી એટલે માઇનસ ફાઈવ, માઇનસ ફાઈવ પ્લસ ટ્વેલ્વ એટલે સેવન, સેવન બાય સિક્સ લાગે માઇનસ છે એટલે માઇનસ સેવન બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ આ વન બાય ફોર. અને આ શું થાય, બે વડે ઉપર ગુણ, માઇનસ વીસ માઇનસ સાત એટલે માઇનસ સત્યાવીસ ના છેદમાં છ, ત્રણ ત્રણ કેન્સલ થાય એટલે માઇનસ નવ ના છેદમાં આઠ, તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ માઇનસ નાઇન બાય એટ નો માનાંક પ્લસ નાઇન બાય એટ, નાઇન બાય એટ એકમ બરાબર છે. આગળ જુઓ, અહીંયા એક ઉપર લે છે જે પ્રમાણિત સમીકરણ છે, અને બીજી રેખા છે જે રેખાનું સમીકરણ છે ને એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ વન, એ પણ એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ વાળી રેખાનું વ્યાપક સમીકરણ છે. બંને વક્ર વ્યાપક સમીકરણ આપેલા છે, જો બંને વક્ર વ્યાપક સમીકરણ હોય તો તમારે છેદબિંદુ મેળવવાની જરૂર નથી, કારણ કે વ્યાપક સમીકરણ અક્ષોને ક્યાં છેદે એ આપણને ખબર જ છે બરાબર. તો જોઈએ, જો જરૂર પડશે તો આપણે મેળવી લઈશું બરાબર. તો એટલે દોરીએ, તો પેલા ઉપર દોરીએ, જેમાં આ છેદબિંદુ છે એ જીરો અને આ જીરો બી. હવે એક્સ અંતઃખંડ એ અને વાય અંતઃખંડ બી મતલબ આ જ થાય, તો આ બે બિંદુ જોઈન્ટ કરતી રેખા દોર નાખીએ. હવે વડે આવૃત બે પ્રદેશ, બે પ્રદેશ છે, આમાં કોઈ અક્ષ કીધી નથી, તો કોઈ પણ અક્ષ ધ્યાનમાં લેવાની જ નહીં,
આ એક્સ અક્ષ કે વાય અક્ષ કોઈ ધ્યાનમાં લેવાનું નથી. બે ભાગ છે કયા? એક તો આ નાનો અને એક આખો મોટો. એમાંથી કયા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે? નાના. તો આ ક્ષેત્રફળ મેળવવાનું થાય તો ક્ષેત્રફળ આપણે મેળવીએ, કાં તો તમે 0 થી એ એક્સ અક્ષ પર લિમિટ લો અથવા 0 થી બી વાય અક્ષ પર લિમિટ લો, જે લિમિટ લેવી હોય તે ક્ષેત્રફળ એક જ આવશે. હું એક્સ અક્ષ પર લિમિટ લઉં તો જો એક્સ અક્ષ પર લિમિટ લઈએ, આઈ બરાબર ઇન્ટીગ્રેશન 0 થી એ, એક્સ ને કરતા બનાવો, આપણે બનાવ્યું હતું આગળ કરતા, બી બાય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ, આમાંથી એક્સ ને કરતા બનાવો તો બી બાય એ એ માઇનસ એક્સ ડીએક્સ. બંને માંથી બી બાય કોમન આવશે તો બી બાય કોમન લઈ લો. પછી સંકલન, તો અહીંયા રૂટ નું સંકલન એક્સ બાય ટુ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ. સાઇન ઇનવર્સ એક્સ બાય અહીંયા માઇનસ એનું સંકલન, તો કે એ એક્સ પ્લસ એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ. ઝીરો થી એ ઇઝ ઇક્વલ ટુ બી બાય, હવે એ મૂકીએ, એ અહીંયા મૂકો તો 0 અહીંયા મૂકો, એ સ્ક્વેર બાય ટુ ઇન્ટુ પાય બાય ટુ એટલે પાય એ સ્ક્વેર બાય ફોર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ. 0 મૂકો એટલે આ ભાગ 0, આ પણ 0, અહીંયા 0 ને અહીંયા 0, બધું 0 થઈ ગયું. તો શું થયું જુઓ, આ માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ એટલે માઇનસ એ સ્ક્વેર બાય ટુ માઇનસ એ સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ, હું એ સ્ક્વેર બાય ફોર કોમન લઈ લો, એ સ્ક્વેર બાય ફોર એટલે આગળ એક એક એ ઉડી જશે તો વધશે શું, તો ઇઝ ઇક્વલ ટુ એ બી બાય ફોર અહીંયા વધ્યું પાય માઇનસ ટુ. આ શું છે, આઈ આપણે મેળવવું એ, તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ, આ બધું માનાંકમાં આવશે. જોજો તો એ ધન છે બી ધન છે એટલે એને માનાંકમાં લખવાની જરૂર નથી, બાય ફોર. હવે આઈ માઇનસ ટુ માનાંકમાં હોય, આઈ માઇનસ ટુ સોરી પાય માઇનસ ટુ, તો પાય તો 3.14, 3.14 માઇનસ બે ધન જ થાય, તો એને પણ માનાંકમાં લખવાની જરૂર નથી. ધારો કે આ અહીંયા પ્રશ્ન થાય, કેમ અહીંયા પહેલાં ઉપોલે લીધું પછી રેખા લીધી, તો કોઈ પ્રશ્ન નહીં, તમે પહેલાં રેખા લઈ લો પછી ઉપોલે રાખો. જો એવું કરશો તો અહીંયા શું આવશે સાદરૂપમાં, 2 માઇનસ પાય, પણ છેલ્લે આવશે તો માનાંકમાં જ. 2 માઇનસ પાય જો માનાંકમાં હોય તો એ સંખ્યા ઋણ થાય, માનાંકની બહાર શું આવે, પાય માઇનસ 2, એટલે જવાબ તો સરખો જ આવશે અહીંયા. ખબર પડી મિત્રો, સમજાઈ જા, લખી લો હવે આટલું.